वडोदरा शहर जिला कांग्रेस समिति द्वारा पेपर कांड मामले कलेक्टर कचेरी आवेदन पत्र आप्यो हतो। वडोदरा शहर जिला कांग्रेस समिति द्वारा कलेक्टर कचेरी आपेल आवेदन पत्र में जणाव्यु हतु के पेपर लीक की घटना वारंवार थई रही छे। वधु एक वक्त स्पर्धात्मक परीक्षा नु पेपर फूट्यु छे। ताजेतर में जुनियर क्लार्क की परीक्षा में 9 लाख थी वधु विद्यार्थियों भविष्य रोड़ाया छे। सपना तूट्या छे। कोई चमरबंदी ने छोड़वामां नहीं आवे तेवी मात्र मोटी मोटी वातो करती भाजप मुख्य सूत्रधार चमरबंदी ने पकड़वामां निष्फळ निवड्यु छे। गुजरात स्टेट लॉ कमिशनना स्पष्ट तारणों छता भाजप सरकार कड़क जोगवाई साथेनो कायदो घड़वामां ऊणी उतरी छे। पेपर काम छता अंगे मुख्यमंत्री अथवा पंचायत सेवा पसंदगी मंडळना अध्यक्ष द्वारा शिक्षित युवानों माटे कोई संवेदना व्यक्त करवानी तसदी लेवाई नथी के कोई बाहेंदरी पण आपवामां आवी नथी, जे खूब ज दुखद बाबत छे। नानी माछलीओने पकड़ी मोटा मगरमच्छोने छोड़ी देवामां आवे छे। आ कौभाड़मां देखाड़ा पूरती ज कमेलो कट आ कौभाड़मां देखाड़ा पूरती ज कलमो उमेरवामां आवी छे। समग्र घटनाना मूळ सुधी जवानो प्रयत्न थयो नथी। वारंवार आवी घटनाओनुं पुनरावर्तन थाय छे। बेरोजगार युवानोने अन्याय थई रह्यो छे। कड़कमां कड़क पगलां लेवाता नथी त्यारे सरकारनी नीति अने नैतिकता उपर अनेक सवालो उभा थया छे। 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ધોકાપત્રમાં ગુજરાતના યુવાનોને 20 લાખ સરકારી નોકરીઓ આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું હતું, અને પરંતુ 20 લાખ તો છોડો, 2022 સુધી છેલ્લા 8 વર્ષમાં જે 17 લાખ 54 હજાર જે વેકેન્સી ગુજરાત સરકારની ખાલી છે એમાં માત્ર ને માત્ર 54 હજાર ભરતીઓ કરી શકી છે આ ભારતીય જનતાની પાર્ટીની સરકાર। આજે ગુજરાતનું તમે જુઓ તો બેરોજગારીનો દર વધતો જાય છે। ગુજરાતમાં 20 વર્ષથી 24 વર્ષ સુધીની આયુ ધરાવતા યુવાનોમાં 12.9% બેરોજગારીનો દર છે। ગુજરાતમાં 40 લાખ શિક્ષિત યુવાનો નોકરીઓ માટે તડપી રહ્યા છે। તમે જોયું હશે કે ગુજરાતમાં 1200 કોલેજમાંથી માત્ર 214 કોલેજો પાસે નેકનું એક્રિડિએશન છે। એનો મતલબ એ છે કે ગુજરાતનો યુવાન જ્યારે કોઈપણ કોલેજમાંથી અભ્યાસ કરીને બહાર નીકળે છે તો કારણ કે એનું ક્વોલિટી એજ્યુકેશન નથી હોતું અને પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ 15 હજારથી વધારે નોકરી આપવા તૈયાર નથી થતું, તો આવા યુવાનો નાનકડી કોઈપણ જુનિયર ક્લાર્કની નોકરી એટલે નાનકડી નોકરી કહેવાય એની માટે પણ તમે જુઓ કે 1181 જેટલી માઇનર વેકેન્સીમાં 9 લાખ જેટલી એપ્લિકેશન આવે છે। એ જાતે સાબિત કરે છે કે ગુજરાતમાં બેરોજગારી કેટલી છે। આ 9 લાખ ખાલી ને ખાલી વિદ્યાર્થીઓ નથી, પરંતુ 9 લાખ × 4 એટલે કે 36 લાખ પરિવારો જોડે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે ચેડા કર્યા છે। આ 9 લાખ વિદ્યાર્થીઓએ એવરેજ 25 હજાર રૂપિયાનો ખર્ચો કરીને આવવા જવાનું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, ખાવા પીવાનો ખર્ચો, 200 રૂપિયા રજિસ્ટ્રેશનના એવરેજ 25 હજારનો આ પરીક્ષા માટે 1.5 વર્ષ સુધી મહેનત કરી છે, તો ગુજરાતની જનતાના 2000 કરોડ વેડફાઈ ગયા આ પેપર લીક કાંડના કારણે। આવા તો છેલ્લા 27 વર્ષમાં 30થી વધુ પેપર ફૂટ્યા છે, પરંતુ છેલ્લા 8 વર્ષમાં 14થી વધારે પેપરો જ્યારે ફૂટતા હોય અને તેમ છતાં ગુજરાત સરકાર અને ગૃહમંત્રી અને શિક્ષણમંત્રી વારંવાર એક શબ્દનો પ્રયોગ કરે છે કે કોઈ પણ ચમરબંદીને છોડવામાં નહીં આવે। કોંગ્રેસ પાર્ટીની ડિમાન્ડ એ છે કે પહેલા ચમરબંદીઓને પકડો અને પછી છોડવાની વાત કરો, અને હું ગૃહમંત્રીને કહેવા માગું છું કે તમારા રાજમાં ચમરબંદીઓ પેદા કેવી રીતે થાય છે એ પહેલાં ગુજરાતની જનતાને સમજાવવાની કોશિશ કરે। તમે જ્યારે વાત કરો છો બેરોજગારીના દરની, તો છત્તીસગઢ કોંગ્રેસ શાસિત રાજ્ય છે અને છત્તીસગઢમાં માત્ર 0.1-0.1% બેરોજગારી દર છે, એને કહેવાય મોડલ। એટલે આ ગુજરાત મોડલ તમામ જગ્યા ઉપર ફેલ ગયેલું મોડલ છે, અને યુવાનોની જોડે જો આ ચેડા ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે અને યુવાનો પણ રોડ ઉપર ઉતરીને ભારતીય જનતા પાર્ટીની 156 વાળી સરકારને સમજાવશે। તમારી પાસે 156ની બહુમતી છે, એનો મતલબ તમને પેપર ફોડવાનું અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું લાયસન્સ નથી મળી ગયું।